धरमपुर आदिवासी समाज द्वारा वलसाड़थी प्रसिद्ध थता साप्ताहिक अखबारना तंत्री सामे पोलीस द्वारा करवामां आवेली कार्यवाहीना विरोधमां प्रांत अधिकारीने आवेदन पत्र आपवामां आव्युं हतुं। दक्षिण गुजरात में दारूनी हेराफेरी माजे बुटलेगरो अने पोलीस वच्चेना कथित व्यवहारों अंगेना अहेवालो छापनार वलसाड़थी प्रसिद्ध थता दक्षिण गुजरात वर्तमानना तंत्री पुण्यपाल शाह अने तेमना परिवारना सभ्यो सामे पोलीसे गुनो दाखल करी धरपकड़ करी छे। पोलीसनी आ कार्यवाहीने धरमपुर आदिवासी समाजे वखोड़ी काढ़ी चौथी जागीरना आवाजने दबावी देवानो प्रयास कर्यो होय तेवो आक्षेप कर्यो हतो। धरमपुर आदिवासी एकता परिषदना प्रमुख कल्पेश पटेल तथा तालुका पंचायतना अपक्ष सभ्य कल्पेश पटेल तथा डॉक्टर नीरवभाई डॉक्टर हेमंत पटेल अने सरपंच तेमज आदिवासी समाजना अग्रणीओए प्रांत अधिकारीने आवेदन पत्र आपी साप्ताहिकना तंत्री अने तेमना परिवार सामे करवामां आवेली पोलीस फरियाद पाछी खेंचवानी मांगणी करी छे। आज रोज पत्रकार ऊपर थेल लगाड़ेल कलम जेते गुनो दाखल करेल छे जे पारदर्शिकता ने ढाकवा एवो हेतु प्रस्थापित थाय एवुं लागे छे। जेना माटे अमे पत्रकार समाज माटे बधा समाज साथे छीए। ज्यां ज्यां पण आवी कोई पण तकलीफ थशे खोटुं थशे तो समाज अमे बधा ज आगेवानो હાજર રહીશું, તમારી પડખે ઊભા રહીશું। જય હિન્દ। નમસ્કાર, મારું નામ ડૉક્ટર નીરવ ગુલાભાઈ પટેલ, સર્જન અને સંચાલક ચિંતુબાનો છાયડો હોસ્પિટલ ખેરગામ। અત્યારે થોડા દિવસ પહેલાં પલ્લવભાઈ શાહ દક્ષિણ ગુજરાત વર્તમાનના જે તંત્રી એમની જે ધરપકડ કરી એમને જે જેલમાં પૂરવાની કાર્યવાહી કરવામાં આવી જે સદંતર અયોગ્ય છે અને આ એક પોલીસ તંત્ર દ્વારા એ સામાન્ય એટલે પત્રકારોથી લઈને સામાન્ય નાગરિકોનું આ એક દમન જ છે જેનો અમે આદિવાસી સમાજ જ નહીં તમામ સામાન્ય માણસો આનો વિરોધ કરે છે અને વહેલામાં વહેલી તકે અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી માગણી છે। આ હેતુથી અમે કલ્પેશભાઈ કમલેશભાઈ હેમંતભાઈ તેમજ ઉત્તમ બધા આગેવાનો સાથે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે પ્રાંત સાહેબને અને અમારી માગણી એક જ છે કે જે તટસ્થ અવાજ નિષ્પક્ષ અવાજ છે તે તમામ મીડિયામાં જે અવાજ આવે છે લોકોની વેદનાઓનો વાચાઓનો તે રજૂ થવો જ જોઈએ એના પર કોઈ પણ હનન ન થવું જોઈએ એવી અમારી માગણી છે અને હંમેશા અમે પત્રકારોની સાથે રહ્યા છીએ કારણ કે પત્રકારો પણ નિષ્પક્ષ અને સાચા માણસો સાથે રહ્યા છે તો અમે પણ પત્રકારો સાથે જ છીએ અને અમારો સંપૂર્ણ ટેકો છે અને ભવિષ્યમાં જ્યારે પણ કંઈ પણ જરૂર પડશે ત્યારે અમે ઉભેલા રહીશું એની ખાતરી આપીએ છીએ। જય આદિવાસી જોહાર। જે આજરોજ અમે જે આવેદનપત્ર આપી રહ્યા છે તે પત્રકાર મિત્રો જે આપણા ચોથું સ્તંભ કહેવાય છે તેને જો હેરેસમેન્ટ કરીને જો તેને ધરપકડ કરવામાં આવતી હોય તો હવે ચલાવી લેવાય એવું નથી। આ કાશની અંદર જે પોલીસ મિત્રો હોય પત્રકારો હોય કે એને દાબ દબાણ આપીને આ જનતાને પણ દાબ દબાણ આપીને જે આ કાર્યવાહી કરતા હોય તો તેના માટે આજે એમની જે ધરપકડ કરવામાં આવી છે તંત્રીશ્રીની તો તેના વિરોધમાં અમે લોકો આવું પગલું ન ભરે અને શાંતિથી દેશને ચાલવા દઈ અરાજકતા ફેલાવવાની કોશિશ નહીં કરે તેના માટે આજરોજ ધરમપુર તાલુકા પત્રકાર મિત્રો અને અમારો સમાજ આદિવાસી સમાજ એમના માટે એક આવેદનપત્ર આપે છે અને આવું કૃત્ય ન થાય તેને અમે એમને એક જવાબદારી સોંપીએ છીએ કે આવું કરશો તો અમે પછી બેસેલા રહેશું નહીં। જય આદિવાસી, હું કલ્પેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય। આજરોજ અમે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર અને સાયડો હોસ્પિટલના સંચાલક ડૉક્ટર નીરવભાઈ સાથે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જે લોકતંત્રનો ચોથો સ્તંભ તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે તો અમારા સામાન્ય આદિવાસી પરિવારનું શું? એ લોકો કોઈ જગ્યાએ રજૂઆત કરવા ગયા હોય અમને એ લોકો સાચા હોય તો એમનો અવાજ દબાવતા એમને વાર કેટલી? એક પત્રકાર જે સાચી માહિતી લોકો સમક્ષ રજૂ કરે છે અને હું માનું છું કે જે પત્રકાર મિત્રોએ અમારે જે તાર પાર રિવર લિંક યોજનાના વિરુદ્ધમાં ખૂબ જ મોટો આદિવાસી સમાજે વિરોધ ચાલી રહ્યો છે તેમાં પણ પત્રકાર મિત્રોએ જે સાચી માહિતી પ્રગટ કરી તેના અનુસંધાને મને લાગે છે કે ઘણા જે નેતા ટોપના જે ચેનલના મિત્રો છે એમના રાજીનામા બી લઈ લેવામાં આવ્યા છે પરંતુ આદિવાસી સમાજ હવે ભણેલો છે બધું જ સમજે છે જેથી અમે વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે જે લોકતંત્રનો ચોથો સ્તંભ છે એને દબાવવાનું બંધ કરે નહીં તો સમય આવતા આદિવાસી સમાજ રસ્તા પર ઉતરતા પણ અટકાશે નહીં।